સસ્તો અને સારો અને સરળ હપ્તેથી મોબાઈલ લેવા માટે પધારો ઝીલ મોબાઈલમાં. હેલો ફ્રેન્ડ્સ, ટેક ડીએસઆર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ એક એવા મસ્ત મજાના ફોન્સ વિશે જે આઈપીએલ થવાનો હતો તેમાં આવવાનો હતો. મિત્રો, આ ફોન ત્યારે લોન્ચ થવાનો હતો પરંતુ લોકડાઉનના કારણે હવે તમારી સમક્ષ ઓફલાઈન મળે છે, એ પણ તમારા બજેટમાં. અને એ સસ્તો અને સારો ફોન છે તેનું આજે આપણે રિવ્યુ અને અનબોક્સિંગ કરવાના છીએ. તો એ ફોન છે વિવો Y50. તો આ મિત્રો, ફોન જોઈને જ તમને એવું લાગશે કે આ ફોન લેવાનું મન થઈ જશે. વિવોના ચાહકો હોય તો નીચે કોમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે કે વિવોનો ફોન કેવો છે. અને ચાલો આપણે આગળ જોઈએ કે આ ફોન્સનું અનબોક્સિંગ કરીએ. તો ચાલો જોઈએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો USB કેબલ આવે છે મિત્રો. ત્યારબાદ જે આપણે નીચે જોઈ રહ્યા છો ચાર્જર, તે પણ કંપનીનું ઓરિજિનલ ચાર્જર આવે છે મિત્રો, USB કેબલ સાથે. અને હેન્ડ ફ્રી પણ આવે છે આ મોબાઈલમાં. તો ચાલો હવે ઓહો મિત્રો, કેવો સરસ લુક આવી રહ્યો છે આગળ સ્ક્રીનથી. હવે પાછળની તરફ આપણે જોઈએ તો પાછળની તરફ આપણે એક ઠંડો કલર, આઈસ્ક્રીમ કલર જેવો લાગશે મિત્રો, ઠંડો. અને ચાર પ્રકારના કેમેરા આવે છે. હવે એક નજર ડિસ્પ્લે ઉપર, તો ડિસ્પ્લે આવે છે 6.53 ઇંચ IVU ફૂલ HD પ્લસ, જેને કહેવાય ને મિત્રો ફૂલ HD પ્લસ ડિસ્પ્લે આવે છે. ત્યારબાદ હવે આપણે ફોનને ઓન કરશું. પાવર બટનથી ઓન કર્યું એટલે બધા જ મેનુ આવી જશે. તેમાં આપણે સેટિંગ્સમાં જવાનું છે. સેટિંગ્સમાં જશું એટલે સ્ટેટસ બાર એન્ડ નોટિફિકેશન, ડિસ્પ્લે એન્ડ બ્રાઇટનેસ, આ અલગ અલગ પ્રકારના મેનુ જે આપેલા છે. અને આમાંથી અલગ એક આપેલું છે રેમ એન્ડ સ્ટોરેજ, તે ઉપર જ આપેલું છે મિત્રો. તેમાં જશો એટલે તમને રેમ વિશે ખબર પડશે, એટલે કે રેમ છે 8 GB અને ટોટલ ઇન્ટરનલ મેમરી આવે છે 128 GB. હવે આપણે બહાર જઈએ એટલે કે બેક ગયા, તો બેટરીમાં જશું તો બેટરીમાં પણ અલગ અલગ મોડ છે. નોર્મલ મોડ, સુપર સેવર, આ અલગ અલગ પ્રકારના મેનુઝ આમાં આપેલા છે. હવે સિસ્ટમ મેનેજમેન્ટ પણ આપેલું છે આમાં. અને ત્યારબાદ ફિંગરપ્રિન્ટ, ફેસ લોક જોવી એક એવી સિસ્ટમ છે કેમેરા વિશેની મિત્રો. અને ડાયનેમિક ઇફેક્ટ પણ આપેલી છે. ત્યારબાદ આપણે ડિસ્પ્લે એન્ડ બ્રાઇટનેસમાં જશું તો આઈ પ્રોટેક્શન પણ છે. ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટ સાઇઝ આ બધું જ અલગથી આપેલું છે. ફૂલ સ્ક્રીન ડિસ્પ્લે પણ છે. આમાં મોટર બાઇક મોડ પણ છે. અને ફેશિયલ રેકોગ્નાઇઝેશન એનિમેશન, ઇન્સર્ટ USB એનિમેશન, આ અલગ અલગ પ્રકારના જે મેનુ આપેલા છે તે જોવાલાયક છે. હવે હું તમને કેમેરા વિશેની માહિતી આપીશ, તે હવે આપણે આગળ જોશું. હવે ફોનની પાછળની સાઈડના મેઇન કેમેરો છે તે 13 મેગાપિક્સેલનો, બાકી જે બીજો કેમેરો છે તે 8 મેગાપિક્સેલ, અને છેલ્લા બે કેમેરા છે તે 2-2 મેગાપિક્સેલના આવે છે. ત્યારબાદ આપણે સેલ્ફી કેમેરા વિશેની વાત કરીએ તો સેલ્ફી કેમેરો છે 16 મેગાપિક્સેલનો આમાં આવે છે. તો છેલ્લે તમને એવું જ જણાવીશ કે એક મસ્ત મજાની વાત છે કે આ ફોનનો સ્ક્રીન બોડી રેશિયો 9.7% છે, એટલે ખૂબ જ સારો કહેવાય. તો આ ફોન તમને કેવો લાગ્યો તેના માટે નીચે લાઈક કરો અને અમારી ચેનલ ટેક DSRને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો, જેથી બધાને ખબર પડે કે વિવો મેક ઇન ઇન્ડિયા થઈ ગઈ છે મિત્રો. જોઈ શકો છો તમે બોક્સમાં પણ. તો ચાલો આવજો. જય હિન્દ.